નમસ્તે બાળકિત્રો કક્ષા દો વિષય હિન્દી મેં આજ હમ ઓ ચલો પઢો અ રંગ ભળો એનું ગુજરાતી થશે વાંચો અને રંગ પૂરો ચલો અ પ્લસ કાનો અને માત્ર બરાબર ઓ થાય અ प्लस का नो मात्र बराबर ओ बड़ावर, तो आ, ओ आज आप चलो जो ओ। चलो ओ कैसे लिखा जाता है देखिए पहले आधा गोल फिर बाद में दूसरा आधा गोल इसे मिलाकर फिर एक आड़ी छोटी सी आड़ी रेखा फिर यहाँ से एक खड़ी रेखा फिर यहाँ पे एक ऊपर से एक आड़ी रेखा फिर दूसरी खड़ी रेखा आड़ी रेखा फिर एक तीर् रेखा ऐसे वो लिखा जाता है चलो देखते देख हैं कैसे लिखा जाता है पहले आधा गोल यहाँ से मिलाकर दूसरा आधा गोल बीच में छोटी सी आधी रेखा फिर एक खड़ी रेखा फिर आधी रेखा फिर एक खड़ी रेखा फिर एक आधी रेखा फिर ऊपर से एक तीर्छी रेखा ऐसे वो लिखा जाता है गुजराती आ रीते गुजराती में आ लिखा है बराबर चलो अब जो देखते हैं ओ से बने हुए शब्द ઓખલી સે ઓખલી ઓખલીનું ગુજરાતી હશે ખાંડની અહીંયા ઓ ઓખલી ઓ હોવા આપેલો છે આપણે ઘૂંટીને વ્યવસ્થિત લખવાનું છે ઓખલી બરાબર આ રીતે તમારે વ્યવસ્થિત ગોતી દેવાનું છે ઓખલી પછી છે ઓઢણી બરાબર ઓઢણીનું ગુજરાતી થશે ઓઢણી અહીંયા ઓ ઝાંખો આપેલો છે અને ઘૂંટીને વ્યવસ્થિત લખી દેવાનો છે ઓઢણી બરાબર ચલો વાગે પઢો ઓર લીખો એનું ગુજરાતી વાંચો ને લખો ઓ ઓ ઓ હે અહીંયા ઝાકા આપેલા છે બરાબર એને આપણે ગૂટી કાઢવાના છે બધા ને પછી ખાણા આપેલા છે એની અંદર આપણે ખાણામાં ઓ ઓ લખવાના છે ચલો આ રીતે તમારે બધા ઓને ઘૂંટી કાઢવાના છે જુઓ વ્યવસ્થિત રીતે બરાબર અને અહીંયા તમારે બધા ખાણામાં ઓ લખવાનો છે આ રીતે બરાબર બધા ખાણાની અંદર ઓ તમારે લખવાનો છે આ રીતે આ છ એ છ ઓને ઘૂંટી કાઢવાના રહેશે અને અહીંયા જે ખાણા આપેલા છે બધા ખાણાની અંદર તમારે ઓ લખવાના રહેશે હવે આગળ જોઈએ અક્ષર પઢોળ લખો એનું ગુજરાતી રસ્તે અક્ષર વાંચો ને લખો ક કને કાનો અને માત્ર લાગે તો કો બને કને કાનો માત્ર ક કણે કાનો અને માત્ર લાગે તો કો બને શું બને કો બરાબર એ જ રીતે આપણે ક થી સ્ર સુધી ઓ લાગેલો હોય એવી બાળાખડી જોઈએ તો કને કણે કાનો અને માત્ર કો એ જ રીતે કણે કાનો અને માત્ર ખો ઘણે કાનો અને માત્ર ગો ગણે કાનો અને માત્ર ઘો ચણે કાનો માત્ર જો છું માત્ર છો એ જ રીતે જો ડો ડો નો યો રો લો સો શ્રો સ્રો નો ત્રો સ્રો બરાબર અહીંયા કોથી શ્રો સુધીની બાળાખડી જોઈ બરાબર એથી કોથી સ્ત્રો સુધીની બાળાખડી ઝાખા અક્ષરે લખેલી છે એને આપણે બધા ઝાંખા અક્ષરની વ્યવસ્થિત રીતે ઘૂંટી કાઢવાના છે કો બરાબર કો પછી ખો એટલે તમારે આ કોથી સ્રો સુધીની બાળખડી જે ઝાંખી આપેલી છે એને તમારે ઘૂંટીની વ્યવસ્થિત લખવાની છે અને નીચે ઉપરથી જોઈને જ બાળાખડી વ્યવસ્થિત રીતે આપણે લખવાનો પ્રયત્ન કરવાનો છે કો પછી ખો બરાબર લીટીની બહાર ના જાય એ રીતે તમારે લખવાનું છે હવે આગળ જોઈએ શીખો લખો એનું વાંચો શીખો અને લખો અહીંયા ઓ જેમાં સમાયેલો હોય ઓથી જે શબ્દો મને છે એ અહીંયા આપેલા છે બરાબર તો જોઈએ શબ્દો અશોક અશોકમાં ઓ અહીંયા વપરાયેલો છે બરાબર અહીંયા અહીંયા તમારે ઝાંખો આપેલું છે અશોક એને વ્યવસ્થિત ગૂંથીને અશોક શબ્દને વ્યવસ્થિત રીતે લખવાનો છે બરાબર એ જ રીતે મોના મોના શબ્દને વ્યવસ્થિત ગૂંથીને લખવાનો પછી મોહન મોહન શબ્દને વ્યવસ્થિત ગૂંથીને લખવાનો સોના સોના શબ્દને વ્યવસ્થિત ગૂંથવાનો છે ગોપી ગોપી શબ્દને વ્યવસ્થિત ગૂંથવાનો છે રોજ રોજ શબ્દને વ્યવસ્થિત ગૂંથવાનો છે ઢોલી ઢોલી શબ્દને વ્યવસ્થિત ગોથવાનો ગૂંથવાનો છે ઓજ ઓ શબ્દને વ્યવસ્થિત ગૂંથવાનો છે પછી આ જે જગ્યા આપેલી છે તે તમારે ઉપરના શબ્દો લખવાના છે જેમ કે અશોક શબ્દ આપેલો છે તો અશોક શબ્દ અહીંયા લખવાનો છે અશોક બરાબર આ રીતે પછી મોના તો મોના શબ્દ અહીંયા લખવાનો છે બરાબર આ શબ્દને આપણે ઘૂંટી કાઢવાનો છે વ્યવસ્થિત રીતે શરૂ હોને વાળે શબ્દ કો સહી કા નિશાન કરો અને ગુજારી હશે ઓથી શરૂ થનારા શબ્દોને ખરાનું ચિહ્ન કરો ચલો અહીંયા ઓ આપેલો છે અહીંયા બધા શબ્દો આપેલા છે બરાબર તો ઓથી શરૂ થતા શબ્દને આપણે ખરું કરવાનું છે ઓલે ઓલે શબ્દ ઓથી શરૂ થાય એટલા માટે અહીંયા ખરું કરેલું છે ચલો ભગોડા ભગોડા શબ્દ ઓથી શરૂ થતો નથી એટલા માટે અહીંયા એવું એવું રહેવા દેવાનું છે પછી ઓજલ ઓજલ શબ્દ ઓથી શરૂ થાય છે એટલા માટે અહીંયા ખરું કરો પછી જરોખા જરોખા શબ્દ ઓથી શરૂ થતો નથી એટલા માટે અહીંયા એઓની ઊ રહેવા દેવાનું છે ઓઢણી ઓઢણી શબ્દ ઓ થી શરૂ થાય એટલા માટે અહીંયા શું કરવાનું ખરું કરવાનું છે ઓટના ઓટના શબ્દ પણ ઓ થી શરૂ થાય છે એટલા માટે અહીંયા ખરું કરવાનું બરાબર આ રીતે તમારે ખરું કરવાનું રહેશે હવે આગળ જોઈએ ઓ કો દિશા દિશામાં પડકટ શબ્દ બનાવો એનો ગુજરાતી થશે ઓ ને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો અહીંયા બરાબર ઓ આપેલો છે શું આપેલું છે ઓ અહીંયા ટીર મારીને બધા વર્ણ લખેલા છે તો ચાલો ઓને ટીની દિશામાં વાંચી ઓ ખી તો ઓખલી શબ્દ બનશે ઓ ખી તો અહીંયા ઓખલી શબ્દ લખેલો છે ને તે જ રીતે બીજો શબ્દ બનશે ઓઢની તો લખો ઓઢની ઢ ની ઓઢની બરાબર ઓઢ ની પછી ઓમ લખો ઓમ पची शब्द बन से ओले तो लखो ओले पची शब्द बन से ओजल तो लखो ओ ज ल पची बन से ओटना तो लखो ओ ट न टीनी दिशा में ओ खली ओखली पची ओ, खाली। ओ तो ओढ़नी ओ, ओ म तो ओम ઓ લે તો જલ તો ઓજલ ઓ તો ઓટના બરાબર આ રીતે તમારે શબ્દ લખવાના છે ચલો હવે આગળ જોઈશું ચિત્ર પહેચાન કર નીચે ઉસકા નામ લખો ગુજરાતી એનું થશે ચિત્ર ઓળખીને નીચે તેનું નામ લખો ચલો યા પે કૌશ મે દઈએ ગયે શબ્દ ખરગોશ ઢોલક મોટર મોડ યા પે ચિત્ર દઈએ ગયે હે पहला चित्र किसका है मोड़ तो यहाँ पे लिखो मोड़ मोर किसका चित्र है मोड़ तो मोड़ लिखो यहाँ पे ए फिर खरगोश जिन्हें ससलू कहवा है गुजराती में खरगोश तो लिखो यहाँ पे खरगोश फिर ढोलक तो लिखो ढोलक મોટર ર બરાબર અહીંયા આપણે અટકીએ છીએ બીજું બીજા વિડીયોમાં જોઈશું ત્યાં સુધી આજે જેટલું ચલાવ્યું એ બધું લેસન તમારે નોટબુકમાં અને ચોપડીની અંદર વ્યવસ્થિત અને સુંદર અક્ષરે લખવાનું રહેશે આભાર